कृष्णा साइंस स्कूल। हेलो स्टूडेंट्स, आगे तो टॉपिक स्टार्ट करिए। कोयडो 12.5 कार्बोक्सिलिक एसिड ने बनावट पूरी करी आखो मुद्दो एना पर आधारित छे। तो હવે તમને 6 પ્રકારની બનાવટ જો આવડતી હોય તો તમે આરામથી આ બધા સોલ્વ કરી શકો। આને પરિવર્તન કહેવામાં આવે। પરિવર્તનમાં શું હોય હંમેશા તો કે શરૂઆતનો પ્રક્રિયક અને અંતિમ નિપજ આ બે વસ્તુ આપેલી હોય વચ્ચે એક કે બે સ્ટેપ જાય તો એ તમારે વિચારવાના અને એ પ્રમાણે નિપજ બનાવવાની। તો અમુક એક સ્ટેપના પરિવર્તન હોય અમુક બે સ્ટેપના હોય અમુક ત્રણ સ્ટેપના હોય। ત્રણ સ્ટેપથી વધારે પરિવર્તન આપણે આવશે નહીં બરાબર। તો આપણે પહેલું છે બ્યુટેન 1 ઓલ હવે પહેલા તો સૂત્ર લખી આપણે CH3CH2CH2CH3 આ છે બ્યુટેન। અહીંયાથી 1H ઓછો કરી અને અહીંયા OH મૂકીએ આ થઈ ગયું બ્યુટેન 1 ઓલ। એમાંથી શું બનાવવાનું છે બ્યુટેનોઇક એસિડ। આમાં 4 કાર્બન છે 4 કાર્બન વાળો એસિડ એટલે કે CH3CH2CH2COOH આને કહેશું બ્યુટેનોઇક એસિડ। તો હવે કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં પહેલી જ બનાવટ યાદ કરો પ્રાથમિક આલ્કોહોલમાંથી અનુવર્તી એસિડ એટલા જ કાર્બનવાળો એસિડ બનાવી શકાય। સેનો યુઝ કરવાનો થાય ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતામાં KMnO4 K2CO7 નેટ અગત્યનો આપણે ઓક્સિડેશન કરતા વધારેનો લીધો હતો ચેપ્ટરમાં CrO3 અને H2SO4 અને શું કહેવાય જોન્સ પ્રક્રિયા। આની જગ્યાએ તમે K2CO7 ને H2SO4 નખો તોય ચાલે। KMnO4 સાથે H2SO4 કે KMnO4 સાથે KOH લખો તો પણ ચાલશે બરાબર। પણ અહીંયા આ વધારાનો નવો પ્રક્રિયક આવેલ છે ચેપ્ટરમાં એટલે આપણે જોન્સ પ્રક્રિયક લખ્યું છે। તો આ પહેલું પરિવર્તન પૂરું થયું બ્યુટેન 1 ઓલ માંથી બ્યુટેનોઇક એસિડ એક્સ સ્ટેપનું પરિવર્તન। બીજું પરિવર્તન બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝાઇલ C6H5CH2 આ ભાગને બેન્ઝાઇલ કહેવાય આ ભાગને બેન્ઝાઇલ નો કહેવાય અને ફિનાઇલ કહેવાય યાદ રાખજો મોટા ભાગ અહીંયા ભૂલ જાય। C6H5 ને શું કહેવાય ફિનાઇલ અને C6H5CH2 ને શું કહેવાય બેન્ઝાઇલ। આ યાદ રાખવાનું છે આમાં 6 કાર્બન છે આમાં 7 છે। હવે આપણે બેન્ઝાઇલ આલ્કોહોલ થી ચાલુ કરવાનું છે તો ઘણા અહીંથી સ્ટાર્ટ કરે C6H5 હોય જેમ કે બેન્ઝીન આવી ગયું તો બેન્ઝાઇલ થઈ ગયું નહીં આ ફિનોલ છે। બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે શું C6H5 પછી CH2 અને પછી OH આ બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય। તો આ યાદ રાખજો ખાસ ભૂલ ન થવી જોઈએ। તો અહીંયા આપણે C6H5CH2OH થી સ્ટાર્ટ કરવાનું છે અને શું કહેશું બેન્ઝાઇલ આલ્કોહોલ। ચાલો એની પ્રક્રિયા કરીને આપણે ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનાવવાનું છે। હવે ફિનાઇલ ઇથેનોઇક એસિડ એટલે શું ફિનાઇલ એટલે ખાલી C6H5 ચાલો C6H5 આ ફિનાઇલ ઇથેનોઇક એસિડ એટલે CH2COOH આ શું ફિનાઇલ ઇથેનોઇક એસિડ આનું નામ લખીએ ફિનાઇલ ઇથેનોઇક એસિડ આ એની નિપજ છે। તો હવે અગત્યની વસ્તુ વિચારો આમાં કાર્બન કેટલા છે 6 ને 1 7 અહીંયા કાર્બન કેટલા છે 6 ને 1 7 ને 1 8 એનો મીનિંગ કે એક કાર્બનનો વધારો થયો અને કાર્બન વધારો હોય તો બે પ્રક્રિયાઓ યુઝ થઈ શકે કઈ બે મેં તમને લાસ્ટ ટાઈમ જ કીધું હતું રિએક્શન મળતા હતા ત્યારે કે એક તો સાયનાઇડ માં નાઇટ્રાઇલ વાળી અથવા ઇગ્નાટ પ્રક્રિયા। તો અહીંયા આપણે સાયનાઇડ માં આને કન્વર્ટ કરી શકીએ પણ આ ડાયરેક્ટ સાયનાઇડ માં કન્વર્ટ નથી થાતું। યાદ કરો એમાં મેં તમને એક્સ્ટ્રા રિએક્શન લખાવ્યું હતું હેલો આલ્કેન થી નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ। તો પહેલા તો આને હેલો આલ્કેન બનાવવો પડે તો હેલો આલ્કેન ની પહેલી જ બનાવટ હતી કે આલ્કોહોલ સંયોજનોમાંથી તો આલ્કોહોલ છે HBr સાથે પ્રક્રિયા કરો OH નીકળી જાય Br આવી જાય C6H5CH2Br અને શું કહેશું બેન્ઝાઇલ બ્રોમાઇડ। હવે તમે આને સરળતાથી સેવા કન્વર્ટ કરી શકો સાયનાઇડમાં
એનો આલ્કેનની SN પ્રક્રિયામાંની 14 પ્રક્રિયા એમાં KCN સાથે પ્રક્રિયા પોટેશિયમ સાયનાઇડ આ KDR દૂર થાય અને આ સાયનાઇડ સીધોમાં જોડાઈ જાય C6H5CH2CN અને કે શું બેન્ઝાઇલ સાયનાઇડ તો આ બેન્ઝાઇલ સાયનાઇડ બન્યું અને હવે સાયનાઇડ નું જળ વિભાજન કેવું જળ વિભાજન પૂર્ણ જળ વિભાજન H3O+ H2H+ પણ લખી શકાય એટલે તમે એને એસિડ માં કન્વર્ટ કરી શકો તો એક કાર્બન નો વધારો ક્યાં થયો હેલાઇડ માંથી સાયનાઇડ માં પહોંચ્યા અહીંયા એક કાર્બન વધી ગયો તો અહીંયા Br ની જગ્યાએ CN તો CN નો કાર્બન આવી ગયો બાકી અહીંયાથી અહીંયા પહોંચ્યામાં કાર્બન વધતો નથી આ આગળ સમજાવેલું છે તો આ આખી પ્રક્રિયા એક પરિવર્તન થઈ ગયું બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલિથર એસિડ આવું બેબે માર્કમાં બોર્ડમાં બહુ પૂછાય છે આ પરિવર્તનો તો એના માટે તમને રિએક્શન્સ યાદ હોવા જોઈએ તો બરાબર વિચારવામાં કયા ચક્રનો ઉપયોગ થયો હેલો આલ્કેનોલ આમાંથી આ બની હેલો આલ્કેની બનાવટ છે અહીંયાથી આ જે હેલો આલ્કેની રાસાયણિક પ્રક્રિયા છે આટલું જ છે આ ચક્રનો તો બે ચક્ર ભેગા કરીને બનેલું પરિવર્તન છે બરાબર ચાલો ત્રીજું 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન આવો પહેલા આપણે બેન્ઝીન બનાવીએ આ બેન્ઝીન ગમે ત્યાં બ્રોમો મૂકી દીધો ન્યાથી ત્રીજી પોઝિશન ઉપર તમારે નાઇટ્રો મૂકવાનું છે પહેલો કાર્બન આ બીજો તો ત્રીજો આ નાઇટ્રો થશે આ શું થઈ ગયું 1 બ્રોમો 3 નાઇટ્રો હવે એની પ્રક્રિયા દ્વારા આપણે છેલ્લે શું બનાવવાનું છે 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ એટલે કે નાઇટ્રો જ્યાં છે ત્યાં ત્યાં રહેવો જોઈએ અહીંયા C ડબલ ઓ ચાલી જાય તો આનું નામ શું થઈ ગયું આ પહેલો કાર્બન આ બીજો અને ત્રીજો આ થઈ ગયું 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ હવે ફરી એકવાર વિચારીએ તો નાઇટ્રો ને સાઈડ માં રાખીએ ઈ સિવાય અહીંયા 6 કાર્બન છે બેન્ઝીન ના અહીંયા જોઈએ તો નાઇટ્રો ના સાઈડ માં રાખ્યા પછી 6 આ અને 1 આ કેટલા કાર્બન થઈ ગયા 7 એક કાર્બન નો વધારો થયો તો હવે કઈ પ્રક્રિયા યુઝ કરશું ગ્રિગનાર્ડ પ્રક્રિયા યુઝ કરીએ ગ્રિગનાર્ડ પ્રક્રિયા માટે શું જોઈએ ગ્રિગનાર્ડ પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ શુષ્ક ઇથર આ જેવો લેશું ઈ ભેગું Mg અહીંયા જોડાઈ જાય એટલે શું બનશે અહીંયા આ MgBr અને આ નાઇટ્રો આ થઈ ગયો ગ્રિગનાર્ડ પ્રક્રિયક Gr ગ્રિગનાર્ડ રિએજન્ટ ગૌરવ રામાણી નહીં ગ્રિગનાર્ડ રિએજન્ટ બરાબર ચાલો હવે ન્યાથી આગળ હવે અહીંયા આની પ્રક્રિયા આગળ કોની સાથે કરીએ તો એસિડ બનતો તો યાદ કરો કાર્બન ડાયોક્સાઇડ ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સૂકો બરફ હવે ઈ CO2 ને અહીંયા એડ કરી દીધો તમે તો કઈ રીતે પ્રક્રિયા થાય આ નાઇટ્રો જ્યાં છે ત્યાં નાઇટ્રો ને છેડ સુધી અડવાનો જ નથી પહેલેથી છે ત્યાં અહીંયા જશે નાઇટ્રો તો હવે આપણે શું જોયું તું R ભાગ હંમેશા કાર્બન આરે એટલે કે આ CO2 છે એને જો આમ વિચારીએ અને આ R ભાગ છે એની સાથે સીધો આ C જોડવાનો થાય આ R ભાગ નાઇટ્રો આખો અને એની સાથે આપણે બીજો કાર્બન હવે આ કાર્બન સાથે ડબલ બોન્ડ હોવાથી એક ઓક્સિજન છે આ સિંગલ બોન્ડ O અને એની સાથે MgBr આ બની ગયું મધ્યવર્તી યોગશીલ સંયોજન અને ગ્રિગનાર્ડ પ્રક્રિયાના બીજા તબક્કામાં પાણી ફેરવી દેવાનું એટલે કે અહીંયાથી H2O અને આ બોન્ડ બ્રેક થશે અહીંયા આવશે H અહીંયા આવશે OH આ થઈ ગયું COOH બની ગઈ નિપજ અને દૂર શું થયું MgOHBr તો આ પણ એક અગત્યનું પરિવર્તન છે આવા બે સ્ટેપના કે ત્રણ સ્ટેપના પરિવર્તન હોય નહીં બોર્ડમાં વધારે પૂછાય છે આવા પરિવર્તન MCQમાં પૂછાય આવા પરિવર્તન બે બે માર્કમાં પૂછાય ઘણીવાર તમે જોજો જૂના પેપર્સ જેમાં 4 માર્કમાં આટલું પૂછ્યું બે પરિવર્તન 4 માર્ક તો આટલાના 4 માર્ક અને ઈ એ ક્યાંથી પૂછાય ટેક્સ્ટબુકમાં જે બહારના પૂછાતા નથી એટલે બરાબર સમજીને તૈયાર કર્યું હોય તો આપણે 4 માર્ક લેવા અઘરા નથી અડધું પેજ થાય તો ખાસ તૈયાર કરવાની વસ્તુ છે આ ક્યારે આવડા ગોખવાની વસ્તુ નથી રિએક્શન યાદ રહી તો આપણે
બરાબર રિએક્શન ની પ્રેક્ટિસ મેક્સિમમ કરવાની છે રાઈટ હા ત્યાં ધ્યાન રાખો 4 મિથાઇલ એસિટોફિનોન હવે એસિટોફિનોન તો તમને બધાને ખબર જ છે કોને કહેવાય બેન્ઝીન સાથે COCH3 આને આપણે શું કહેશું એસિટોફિનોન અને એમાં 4 ઉપર મિથાઇલ આ થઈ ગયો એનો ચોથો કાર્બન એન્ટી લઈ લીધો તો આ જે સ્ટાર્ટિંગ કમ્પાઉન્ડ આપણે કીધો છે 4 મિથાઇલ એસિટોફિનોન બનાવવાનું શું છે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ સર બેન્ઝીન આ 1 આ 4 ડાયકાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ આનું પ્રચલિત નામ મેં ગયા વખતે લખાયું હતું જો તમને યાદ હોય તો ટેરેથેલિક એસિડ થેલિક એસિડ આઇસોથેલિક એસિડ ટેરેથેલિક એસિડ એવા ત્રણ નામ મેં તમને કીધા આ ટેરેથેલિક એસિડ છે હવે આમાંથી અહીંયા જાય તો કાર્બનમાં કોઈ જાતનો ફેરફાર નથી બેન્ઝીન સિવાયના બે કાર્બન આ બેન્ઝીન સિવાયના બે કાર્બન હવે શું કરવાનું છે ઉપરનો ભાગ છે કીટોન છે નીચેનો ભાગ છે આલ્કાઇલ ભાગ છે આ બેય ભાગના ઓક્સિડેશન થી આપણે COOH પડે આપણે ભણ્યા છીએ ઓક્સિડેશન કરવાનું સેલ યુઝ કરશું KNNO4 ભેગું KOH પણ યુઝ કરી શકાય H2SO4 પણ યુઝ કરી શકાય તો પહેલા સ્ટેપમાં ક્ષાર બને હંમેશા અહીંયા બનશે COOK તો અહીંયા બનશે COOK તો આ ક્ષાર બને અને પછી એનું જેવું જળ વિભાજન કરવામાં આવે એટલે તરત આ બે જગ્યાએ K ની જગ્યાએ શું આવી જશે H તો આ રીતે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય શું છે ઓક્સિડેશન નેક્સ્ટ પ્રક્રિયા સાયક્લોહેક્સીન સમા સાયક્લોહેક્સીન એમાંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ એડીપીક એસિડ યાદ કરો લાસ્ટ ટાઈમ મેં રિએક્શન કીધું મેં તમને એક્સ્ટ્રા રિએક્શનમાં એડીપીક એસિડ જેને શું કહી શકાય હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ તો આ આલ્કીન છે સાયક્લોહેક્સીન છે અને એનું શું કરવાનું છે ઓક્સિડેશન KMnO4 KOH અથવા H2SO4 લઈ શકાય KMnO4 એસિડિક કે બેઝિક માધ્યમમાં બેમાં શેના તરીકે વર્તશે ઓક્સિડેશન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા તો અહીંયા નિબંધ મેળી એડીપી એસિડ ટેક્સ્ટબુકમાં આની આજુબાજુમાં પાછું આવા ક્યાંક બે COOH લખેલ છે એ એક્સ્ટ્રા ભૂલથી પ્રિન્ટ થઈ ગયા છે કે કી નાખજો આ રિએક્શન છે એના COOH ભૂલથી હજી એકવાર લખાઈ ગયા છે એકલા તો એ ભાગ કાઢી નાખજો એવું કંઈ છે નહીં રિએક્શન આઈ પૂરું છે ચાલો એના પછીનું છે બ્યુટેનાલ હાલો બ્યુટેનાલ ચાર કાર્બન આલ્ડિહાઇડ બ્યુટેનના ચાર કાર્બન અને આલ્ડિહાઇડ છેડે તો હંમેશા તો ચાર કાર્બન થઈ ગયા આલ્ડિહાઇડ થઈ ગયો અને કહેશું બ્યુટેનોલ બ્યુટેનોલ માંથી બનાવવાનું છે બ્યુટેનોઇક એસિડ ચલો બ્યુટેનોઇક એસિડ બનાવવાનું છે એટલા જ કાર્બન વાળો એસિડ થયો કાર્બનમાં કોઈ ફેરફાર નહીં અહીંયા CHO ની જગ્યાએ આપણે COOH લઈ આવવાનો છે આ થઈ ગયો બ્યુટેનોઇક એસિડ હવે મુદ્દો એ છે કે આ તો એક જ સ્ટેપનું રિએક્શન છે આમાં કઈ છે નહીં क्या ऑक्सीडेशन करता वपराय आल्डिहाइड से प्रबल ही वापरी सको निर्बल ही वापरी सको प्रबल मा तो KMnO4 KOH KMnO4 H2SO4 K2CO2 H2SO4 આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે જે આલ્ડિહાઇડ નું એસિડ માં પરિવર્તન કરશે પણ ઈ સિવાય યાદ કરો આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે થાય અને નિર્બળ ઓક્સિડેશન કરતા એટલે અહીંયા તમે એમોનિયકલ AgNO3 જેને આપણે શું કહીએ છીએ ટોલેન્સ પ્રક્રિયા પણ લઈ શકાય ઈ જ લખવો એવું જરૂરી નથી અહીંયા બીજા પ્રબળ ઓક્સિડેશન કરતા પણ લખી શકાય ફેલિંગ દ્રાવણ પણ લખી શકાય તો એના દ્વારા શું થશે આલ્ડિહાઇડ નું સેવા પરિવર્તન થાય કાર્બોક્સિલિક એસિડમાં તો આ 6-6 પરિવર્તન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ટેક્સ્ટબુકમાં લખેલા છે એટલે અહીંયાથી લખવાની જરૂર નથી એની નીચે લખાણ સંબંધી પ્રશ્ન છે એમાં આ ચાર ભાગ છે જેમાં શું કીધેલું છે આ ચારેયનું બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર કરવાનું છે ઈ તમારી મેળે ટ્રાય કરવાની છે 100% આવડી જશે વિચારતા જઈએ જો
પહેલું છે તમને ખાલી હિન્ટ આપું છું બાકી તમારી રીતે કરી દઉં છું ઇથાઇલ બેન્ઝીન ઇથાઇલ બેન્ઝીન શું છે આલ્કાઇલ બેન્ઝીન આલ્કાઇલ બેન્ઝીન માંથી તમારે બેન્ઝોઇક એસિડ બનાવવો હોય તો યાદ કરો કાર્બોક્સિલિક એસિડ ની બીજી બનાવટ શું હતું એમાં પ્રબળ ઓક્સિડેશન કરતા બેન્ઝીન ઉપર ગમે એટલા કાર્બન હોય જોવાના નથી નિપજ શું મળશે બેન્ઝોઇક એસિડ તો પહેલું બીજું એસિટોફિનોન હવે એસિટોફિનોન વાળી પ્રક્રિયા ઓલરેડી આવે અહીંયાથી ખાલી આ કાઢના પડ છે તો એસિટોફિનોન કે એમનો ફોર કે વાત આ ભાગ નહીં આવે પાછો આ ભાગ એટલે બેન્ઝોઇક એસિડ આ થઈ ગઈ બીજી પ્રક્રિયા ઈ પણ શું થયું ઓક્સિડેશન આ મે શું થયું ઓક્સિડેશન ત્રીજું બ્રોમોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન વાળી પ્રક્રિયા દ્વારા શું કશું ખબર નાઇટ્રોન લખી શું થઈ ગયું આ બ્રોમોબેન્ઝીન શું બનવાનું છે બેન્ઝોઇક એસિડ તો હાઉ સિમ્પલ જો આ નાઇટ્રોન નાખો શું થઈ ગયું આ બ્રોમોબેન્ઝીન હવે આ બ્રોમોબેન્ઝીન છે એની પ્રક્રિયા લિગ્નર પ્રક્રિયક બનાવવાનો નાઇટ્રોન નાખવાનો આ શું થઈ ગયું રિગ્નાર પ્રક્રિયા ત્યાંથી આગળ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રો તો આવશે જ નહીં અને આનાથી આગળ જળ વિભાજન નાઇટ્રો નહીં આવે તો શું બને બેન્ઝોઇક તો ત્રીજો ભાગ છે યાદ છે ખાલી નાઇટ્રો નથી અને ચોથો ભાગ છે ફિનાઇલ ઇથીન જેને સ્ટાઇરીન કહેવામાં આવે તો ઈ મેં તમને આલ્કાઇલ બેન્ઝીન વાળી પ્રક્રિયામાં એક એક્સ્ટ્રા રિએક્શન લખાયું જ છે જો આવું CH ડબલ બોન્ડ CH2 KMnO4 KOH અથવા H2SO4 એટલે સીધું આ ભાગ પણ બેન્ઝોઇક એસિડમાં કન્વર્ટ થાય પણ પહેલા સ્ટેપમાં તમારે ક્ષાર બનાવવાનો યાદ રાખવાનું જરૂર અને પછી એને સેમાં કન્વર્ટ કરી નાખવાનું બેન્ઝોઇક એસિડમાં રાઈટ તો આ ચારે ચાર વસ્તુઓ સિમ્પલ છે તમને આવડી જશે અહીંયા બનાવટને લગતી બધી વસ્તુઓ પૂરી થાય છે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે બધા